ડિયર સ્ટુડન્ટ આજે આપણે ગુજરાત સરકારની ભરતીને અનુરૂપ अंकगणિત માટેનો ખૂબ જ મહત્વનો એક ટોપિક સંખ્યા પદ્ધતિ વિશે જોઈશું સંખ્યા પદ્ધતિનો આજે સેશન પહેલો છે જેની અંદર આપણે બેઝિક દરેક વસ્તુ જે अंकगणિત માટે ખૂબ જ જરૂરી તેના વિશે આપણે આજે જોવાના છે સૌપ્રથમ આપણે અલગ અલગ સંખ્યાઓના પ્રકાર જોઈ લઈએ પહેલું છે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર જો નેચરલ નંબર કેને કહેવાય

કોઈ તફાવત ડેફિનેશન કે એ રીતના તમને પૂછશે નહીં પરંતુ એને ક્વેશ્ચનની અંદર લિંક કરીને આપેલું હશે તે તમને જો ખ્યાલ હશે તો તેનું વર્કઆઉટ કરી શકશો ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન હું તમને આપું કે ભાઈ પ્રથમ પાંચ સંપૂર્ણ સંખ્યા ની સરેરાશ શોધો પ્રથમ પાંચ સંપૂર્ણ સંખ્યાની સરેરાશ શોધો આ રીતે તમને કોઈ ક્વેશ્ચન આપેલો હોત તો ઓલમોસ્ટ લોકો આમાં શું કરી આવશે ખબર તો કે વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર પાંચ છે રોંગ છે કારણ કે પ્રથમ પાંચ સંપૂર્ણ સંખ્યા કીધું છે અને સંપૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય ઝીરોથી તો પ્રથમ પાંચ સંપૂર્ણ સંખ્યા કેને કહેવાય ઝીરો એક બે ત્રણ અને ચાર આ પ્રથમ પાંચ સંપૂર્ણ સંખ્યા થઈ ગઈ તો તમારો જવાબ આવે ટુ તો આ રીતે તમને અંદર આ બોર્ડ લખેલા હોય કે પ્રાકૃતિક સંખ્યા સંપૂર્ણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા તો એના તમને કોન્સેપ્ટ ખબર હોય તો તમે સરળતાથી આ ટાઈપના કોઈ પણ પ્રશ્નો પૂછાય તો તેને તમે કરી શકો તો આજનો આપણો સેશન આખો આના ઉપર જ છે જેમ કે નેક્સ્ટ કીધું છે પૂર્ણ સંખ્યા એટલે કે ઇન્ટીજર્સ હવે જો ઇન્ટીજર્સ એટલે શું તો કે જીરો તેમજ બધી ઘન સંખ્યા જીરોથી જમણી બાજુ એટલે બધી ઘન સંખ્યા અનંત સુધી અને આમ બાજુ બધી ઋણ સંખ્યા અનંત સુધી આ બધી ઋણ સંખ્યા અને આ બધી સંખ્યા અનંત સુધી આને શું કહેવાય તો કે આને કહેવાય પૂર્ણ સંખ્યા એટલે કે ઇન્ટીજર્સ તો આ રીતે તમારે દરેક પ્રકારની વસ્તુ જોવાની છે આ ચેપ્ટરની અંદર એક સ્ક્રીન આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તમારે આ વિડીયોને પૂસ્ટ કરી અને તમારી નોટબુકમાં મસ્ત રીતે વ્યવસ્થિત નોટડાઉન કરી લેજો જો તમે નોટડાઉન કરેલું હોય તો તમારે એટલે ઇવન નંબર બેકી સંખ્યા એટલે શું તમને ખ્યાલ જ હોય બધાને અહીંયા આમાં કોઈ એવી મેઝર વસ્તુ નથી બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાને તમે બે વડે ભાંગી શકો તેને કહેવાશે બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે જે સંખ્યાને બે વડે આપણે ભાંગી શકીએ તેને કહેવાય બેકી સંખ્યા જેમ કે બે ચાર છ આઠ આવી રીતના અનંત સુધી બેકી સંખ્યા તેમજ એકી સંખ્યા એટલે તો કે એકી સંખ્યા એટલે ઓડ નંબર એક ત્રણ પાંચ સાત લાઇક દેટ તો આ બધી કેવી કહેવાય એકી અને બેકી સંખ્યા ત્યાર પછી વાત કરીએ અવિભાજ્ય સંખ્યા જો આ સ્ક્રીન ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કોઈ હોય તો તે છે અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર હવે અવિભાજ્ય સંખ્યા એટલે કેવી કે જે સંખ્યાને ફક્ત પોતાની વડે જ ભાંગી શકાય અથવા એક વડે ભાંગી શકાય આખા સદનક જોને અવિભાજ્ય સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને કાં તો પોતાની વડે અથવા એક વડે ભાંગી શકાય બાકી બીજી કોઈ પણ સંખ્યા વડે ભાંગી શકાશે નહીં જેમ કે અવિભાજ્ય સંખ્યાની આપણે વાત કરીએ તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર આ બધી અવિભાજ્ય સંખ્યા કહેવાશે હવે અહીંયા પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે વન છે તે ઘણા લોકો અવિભાજ્ય સંખ્યામાં કન્સિડર કરી લેશે પણ ધેટ ઇઝ રોંગ વન છે તેને અવિભાજ્ય સંખ્યા ના કહેવાય પેલી અવિભાજ્ય સંખ્યા કઈ કહેવાય ટુ થી ચાલુ થાય અવિભાજ્યેવન ઇલેવન થર્ટીન આ રીતે અવિભાજ્ય સંખ્યા આવશે અહીંયા થોડા અમુક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે જેને નોટડાઉન કરવાની જરૂર રહેશે તમને કે અવિભાજ્ય સંખ્યા એક થી માં પેલો પોઈન્ટ આપણે લઈએ તો કે એક થી સો માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય એક થી સો માં અવિભાજ્ય બેઠા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે એક થી સો માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય તો એક થી સો માં પચીસ અવિભાજ્ય સંખ્યા હોય તેમજ વાત કરીએ કે એક થી પચાસ માં કેટલી અવિભાજ્ય સંખ્યા તો એક થી પચાસ માં કુલ પંદર અવિભાજ્ય સંખ્યા હોય અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ રાખો બે એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે ખાસ ધ્યાન રાખજો બે એક જ એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે આના પછી બેકી સંખ્યા કોઈ પણ અવિભાજ્ય ના હોય કારણ કે જો બેકી હોય તો બે વડે ભાંગી શકીએ આપણે બે એક જ એવી સંખ્યા છે કે જે બેકી છે અને અવિભાજ્ય છે અને ચોથો પોઈન્ટ ખાસ ધ્યાન રાખો કે અવિભાજ્ય સંખ્યા ના એકમ સ્થાન પર એકમ સ્થાન પર બે ચાર છ આઠ ઝીરો કે પાંચ ના આવે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાના એકમ સ્થાન ઉપર

અને અવિભાજ્ય ના હોય કોમ્પોઝિટ સંખ્યા એટલે શું તો કે એક કરતા મોટી એક કરતા અને અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા એક કરતા મોટી હોય અને અવિભાજ્ય ના હોય તેને કહેવાય કોમ્પોઝિટ નંબર જેમ કે આપણે એક કરતા મોટી એટલે બે તો એ અવિભાજ્ય છે એટલે નહીં આવે ત્રણ તો તે પણ અવિભાજ્ય છે ચાર તો ચાર આવશે ભાઈ પાંચ તો પાંચ ના આવે અવિભાજ્ય છે છ યસ સાત સાત ના આવે અવિભાજ્ય છે આઠ યસ નવ યસ દસ યસ અગિયાર નો બાર યસ તેર નો ચૌદ યસ પંદર યસ સોળ યસ લાઇક દિસ કે એક કરતાં મોટી અને અવિભાજ્ય ના હોય તેને કહેવાય કોમ્પોઝિટ નંબર તે ખાસ કરીને ધ્યાનમાં રાખો છોકરાઓ અહીંયા નેક્સ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ અને બહુ સરસ રીતે સમજવાનું છે આ સ્ક્રીન ઉપર તમારે મુખ્યત્વે ક્રમાગત સંખ્યા ક્રમશ સંખ્યા ક્રમાગત સંખ્યા એટલે કે ક્રમશઃ ક્રમાગત સંખ્યા એટલે શું ક્રમશ સંખ્યા એટલે કન્ટિન્યુ નંબર શોર્ટમાં તમને કહું તો કન્ટિન્યુ નંબર એટલે કે જ્યાંથી જે કઈ સંખ્યા ચાલુ થાય ત્યાંથી કન્ટિન્યુ હોય તેને કહેવાય ક્રમાગત સંખ્યા અથવા ક્રમશ સંખ્યા જેમ કે આપણે જોઈએ તો કે એક ત્રણ એક બે ત્રણ ચાર પાંચ તો આને શું કહેવાય ક્રમાગત સંખ્યા સિમ્પલ પણ આ ગમે ત્યાંથી ચાલુ થઈ શકે રિમેમ્બર ચાલુ ગમે ત્યાંથી થઈ શકે બટ જ્યાંથી ચાલુ થશે ત્યાંથી તે કન્ટિન્યુ રહેશે જેમ કે ફોર એક્ઝામ્પલ એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું તો આને પણ શું કહેવાય પાંચ ક્રમાગત સંખ્યા હવે જુઓ આ ક્રમાગત સંખ્યા ચલે એક પછી એક કન્ટિન્યુ ફ્લો માં છે રાઈટ સિમ્બલ અને પાંચ ક્રમાગત કહેવાય આ બે દાબી દઈ તો આ ત્રણ ક્રમાગત સંખ્યા આ એક હટાવી દઈ તો આ ચાર ક્રમાગત સંખ્યા થઈ ગઈ લાઇક ધીસ હવે જો આ એકાણું છે તો આ કેવી રીતે મળશે આપણે એકાણું વત્તા એક આ કેવી રીતે મળે એકાણું વત્તા બે આ એકાણું વત્તા ત્રણ અને અહીંયા એકાણું વત્તા ચાર તો આ થઈ ગઈ પાંચ ક્રમાગત સંખ્યા એનો મતલબ એ થયો કે જો પહેલી ખબર હોય તો બાકી બધી આરામથી મળી જાય આપણે ક્રમાગત શબ્દ આપેલો હોય તો તમને એમ કીધું હોય કે ત્રણ ક્રમાગત સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ છે અથવા તો ત્રણ પાંચ ક્રમાગત સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ છે એવો શબ્દ વાપરો હોય તો ક્રમાગત સંખ્યા લેવી કઈ તો ક્રમાગત શબ્દ વાપરો છે ક્રમશઃ શબ્દ વાપરો છે

એટલે એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્નો લાગે પૂછાતા હોય છે જેને આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં પણ જોશું પણ અત્યારે કોન્સેપ્ટ સમજો કે ક્રમાગત અથવા ક્રમશઃ સંખ્યા એટલે શું તો કે કન્ટિન્યુસ નંબર જે નંબર કન્ટિન્યુ હોય એટલે એકાણું જો પહેલી સંખ્યા મળે તો બાકી બધી મળી જાય જો એ જ ના ખબર હોય તો એ નેક્સ્ટ ધારી લ્યો તો બાકી બધી સંખ્યા તમને આ રીતે મળી રહેશે બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે હજી જોઈએ આપણે નેક્સ્ટ અહીં તમે આપની સ્ક્રીન કમ્પલીટ થાય છે તમે અહીંયા વિડીયો પૂસ્ટ કરી અને નોટબુકમાં લખી લેજો છોકરાઓ

બાસઠ ચોસઠ છાસઠ અડસઠ અને સિતેર તો આ કહેવાય પાંચ ક્રમાગત બેકી સંખ્યા હવે જુઓ પહેલાંની આપણે ખબર હોય કિંમત બાસઠ તો આ કેટલા મળશે આપણે બાસઠ વત્તા બે આ થઈ જશે બાસઠ વધતા ચાર બાસઠ વધતા છ અને બાસઠ વધતા આઠ રાઈટ પણ પેલી જ ખબર ના હોય તો આની જેમ તો આપણે તેને એક્સ ધારી લેવાનું છોકરાઓ જો એક્ઝામમાં ક્રમાગત અથવા ક્રમશની સાથે બેકી શબ્દ વાપરેલો હોય બેકી સંખ્યા તો શું થશે હવે તમને એવું થાય કે ભાઈ બેકી સંખ્યા નહીં પરંતુ ક્રમાગત એકી સંખ્યા કીધું હોત તો ચાલો આપણે એકી સંખ્યાનું જોઈએ કે ક્રમાગત એકી સંખ્યા તો જુઓ ક્રમાગત એકી સંખ્યા કીધું હોય તો પણ ઉપરની જે આપણે વસ્તુ કરેલી છે બેકી સંખ્યામાં તે સેમ વસ્તુ થશે આ સેમ સેમ વસ્તુ વસ્તુ શું કરો થશે કારણ કે એટલે ક્રમાગત જો એકી સંખ્યા કીધું હોય તો એકી સંખ્યામાં પણ આ સેમ જ વસ્તુ થશે જેમ તમને કીધું તેમ કારણ કે ક્રમાગત એકી સંખ્યા કઈ હોય એક ત્રણ પાંચ સાત અને નવ ચાલુ જ્યાંથી થશે ત્યાંથી કન્ટિન્યુ રહેશે દેટ ઇઝ કન્ફર્મ અને જો પહેલી સંખ્યા એક્યાસી લઈ લઈએ આપણે તો બીજી ત્યાંસી પછી પીચ્યાસી સિત્યાસી અને નેવ્યાસી આ થઈ ગઈ પાંચ ક્રમાગત એકી સંખ્યા જો પહેલી ખબર હોય તો બાકી બધી સંખ્યા મળી જાય આપણે એક્યાસી એક્યાસી વત્તા બે એક્યાસી વત્તા ચાર એક્યાસી વત્તા છ આઠ જો પહેલી જ ખબર ના હોય તો એને એક્સ ધારવું પડે આપણે તો જુઓ આપણે આને એક્સ ધારીએ તો બીજી સંખ્યા કેટલી થઈ જશે એક્સ વત્તા બે એક્સ વત્તા એક્સ વધતા છ અને એક્સ વધ આઠ તો તમે જોશો તો ક્રમાગત બેકી સંખ્યામાં પણ સેમ વસ્તુ અને ક્રમાગત એકી સંખ્યામાં પણ સેમ વસ્તુ એવું નહીં કે અહીંયા પ્લસ વન પ્લસ થ્રી પ્લસ ફાઈવ પ્લસ સેવન થાય એવું નહીં ક્રમાગત એકી કીધું હોય કે ક્રમાગત બેકી કીધું હોય બંનેમાં સેમ જ વસ્તુ થશે ખાસ ધ્યાન રાખજો જો ખાલી ક્રમાગત સંખ્યા કીધું હોય તો આની પહેલાની સ્ક્રીનમાં આપે કરેલું છે આ સ્ક્રીનનું વર્ક અહીંયા ફિનિશ થઈ ગયું છે અને વિડીયો તમે આના સેશનનો વર્કઆઉટ લખી લ્યો લોકમાં અહીંયા સુધી અહીંયા સુધી જો તમને બધી વસ્તુ ક્લિયર હોય તો હજી પણ થોડો બહુ પણ ડાઉટ હોય તો આગળનો સેશન ચાલુ કરતા પહેલા આગળની દરેક વસ્તુ પાછો પહેલેથી પ્લેબેક કરો વિડિયો આખે આખો વિડીયો ફરીથી જોઈ લો અહીંયા સુધી અને પછી આગળના ટોપિક ઉપર તમે લોકો આવો નેક્સ્ટ છે હવે આપણે ક્વેશ્ચનો જોઈ છીએ કીધું છે આપણે કે નીચે આપેલ સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ હશે

તે સિવાય આપણે જોયું હતું કે અવિભાજ્ય સંખ્યા અહીંયા તમે નોટ કરીને લખી પણ શકો છો આ ક્વેનની બાજુમાં નોટ કરીને કે અવિભાજ્ય સંખ્યા ના એકમ સ્થાન પર જીરો બે ચાર છ આઠ કે પાંચ ના આવે એકમ સ્થાન એટલે કે યુનિટ પ્લેસ એટલે જમણી બાજુથી પહેલી સંખ્યા ત્યાં જીરો બે ચાર છ આઠ પાંચ ના આવે તો બે તો પહેલાં જ કેન્સલ થઈ ગયું કે આ બંને અવિભાજ્ય ના બને આપણે હવે આ બેને ચેક કરવાનું ટુ ફોર્ટી સેવન અવિભાજ્ય છે કે નહીં ફાઈવ સેવન્ટી વન અવિભાજ્ય છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે તો તેના માટે તમારે શું જોવાનું તો કે આ જે સંખ્યા છે તેનાથી મોટી ચોક્કસ વર્ગવાળી સંખ્યા કઈ હોય બસ્સો છપ્પન બસો છપ્પન કેનો વર્ગ થાય તો કે સોળનો આ સોળથી નાની જેટલી અવિભાજ્ય સંખ્યા હોય બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર જો આમાંથી આ કોઈ સંખ્યા વડે ભાંગી ના શકાય કોઈ પણ સંખ્યા વડે ના ભાંગી શકાય તો જ એને અવિભાજ્ય કહેવાય એટલે કે બસો સુડતાલીસ ને તમે બે ત્રણ પાંચ સાત તેર વડે જો ના ભાંગી શકો તો જ એને અવિભાજ્ય કહેવાય જેમ કે અહીંયા ફાઈવ સેવન્ટી વન છે તો તેનાથી મોટી ચોક્કસ વર્ગવાળી સંખ્યા કઈ આવશે ફાઈવ સેવન્ટી સિક્સ અને ફાઈવ સેવન્ટી સિક્સ એટલે કેનો નો વર્ગ કહેવાય ચોવીસનો તો ચોવીસ થી જેટલી નાની અવિભાજ્ય સંખ્યા હોય બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ જો આમાંથી આ કોઈ પણ સંખ્યા વડે ના ભાંગી શકાય તો જ એને અવિભાજ્ય કહેવાય એના માટે તમારે એક એક સંખ્યા વડે મેન્યુલી ભાંગવા ચાવાની જરૂર નથી તેની શોર્ટકટ હું તમને હમણાં થોડી વારમાં કહીશ કે ભાઈ આ પર્ટીક્યુલર સંખ્યાને પર્ટિક્યુલર સંખ્યા વડે ભાંગી શકો કે ના ભાંગી શકો તેની શોર્ટકટ હમણાં હું તમને થોડી વારમાં દઈશ અને તમે વ્યવસ્થિત લખી લેજો હવે નેક્સ્ટ ઉપર જાય છે આપણે ભાજપના અહીંયા નિયમો છે અમુક વિભાજન ને ભાજપના નિયમો છે તે ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ જો આપણે કોઈ પણ સંખ્યાને ભાંગવા જઈએ જેમ કે આપણે એક કાંઈ સંખ્યા લઉં છું કે ભાઈ સત્તર સત્તરને આપણે પાંચ વડે ભાંગીએ તો પાંચ તેરી પંદર અને શેષ વધશે બે એટલે કે આ બેને શું કહેવાય શેષ આ ત્રણને શું કહેવાશે ભાગ ફળ આ સત્તર છે તેને કહેવાય વિભાજન અને પાંચને એક્ઝામ્પલ અહી આપણે ભાજક પાંચ છે એ ખબર નથી વિભાજન સત્તર છે તો વિભાજનની જગ્યાએ લખી નાખો સત્તર ભાજક શોધવાનો છે ફોર એક્ઝામ્પલ તો ભાજપની જગ્યાએ એક્સ આપણે ધારીએ કે આપણે પાંચ છે ભાજક તે ખ્યાલ નથી ફોર એક્ઝામ્પલ તો તેની જગ્યાએ એક્સ લખી લીધું ભાગાકારનું ભાગફળ આપણે ખબર છે તો તે છે ત્રણ અને શેષ આપણે ખબર છે બે તો શેષ આપણે હવે એટલે બાદ થઈ જશે તો થઈ જશે એક્સ એક્સ બરાબર થઈ જશે પાંચ તો તમને ભાજક મળી જશે એટલે કે એક આ ફોર્મ્યુલા છે જે તમને સમજાવવા માટે મેં આપેલું છે આ વર્કઆઉટ એના ઉપરથી ક્વેશ્ચનો બની શકે છે એક્ઝામમાં જેમ કે આપણે ક્વેશ્ચન જોઈએ તો કે આ ક્વેશ્ચન આપેલું છે અહીંયા આપણે કીધું છે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા થી સાત આઠસો ત્રેપન વિભાજન કરીએ તો ભાગાકારનું ફળ ભાગે છે ભાગફળ વત્તા શેષ બટોબેસ છે તો વિભાજન કેટલું કીધું આપણે સેવન બરાબર ભાજક કેટલું છે અહીંયા

તો આનો ભાજપ છે તે પાંચ થશે તો આ ટાઈપના પ્રશ્નો આવી રીતે તમને એક્ઝામમાં પૂછી શકે છે એના માટે મેં તમને બેઝિક અહીંયા એક નાની સંખ્યા લઈને સમજાવ્યું કે ભાઈ કઈ રીતના વર્કઆઉટ થાય છે ફોર્મ્યુલા શું થશે વિભાજન બરાબર ભાજક ગુણ્યા બાગફળ વધતા શેષ સિમ્પલ જોઈએ આગળ આપણે આ બધી વસ્તુને વ્યવસ્થિત નોટબુકમાં લખતા જજો જેવો કમ્પ્લીટ થાય કન્ટેન્ટ કોઈપણ સ્ક્રીનનો કોઈપણ ક્વેશ્ચન એને વિડીયોને પુશ કરી તમારી બુકમાં વ્યવસ્થિત નોટડાઉન કરજો લખેલું હોય તો વ્યવસ્થિત રિવાઇઝ કરજો કઈ નાનામાં નાની સંખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ નાનામાં નાની સંખ્યા આપણે બાદ કરીએ તો તેને આપણે એકસો પંચાવન વડે ચોક્કસ ભાંગી શકીએ તેવું પૂછ્યું છે એટલે ક્વેશ્ચન શું છે પેલા આપણે સમજી લઈએ કે ભાઈ સત્તર કોઈ એક સંખ્યા છે એમાંથી હું શું બાદ કરી નાખું તો ચોક્કસ એને વડે ભાંગી શકું જો નાના લઈને તો તમે સમજી જશો પરફેક્ટલી કે સત્તર માંથી હું શું બાદ કરી નાખું જેથી કરીને તેને હું ચોક્કસ પાંચ વડે ભાંગી શકું તો બટો બેસ્ટ છે જે શેષ મળેલી છે તેને આપણે બાદ કરી નાખીએ સત્તર માંથી આપણે શેષ બાદ કરીએ તો પંદર મળશે જેને આપણે ચોક્કસ ભાંગી શકશી પાંચ વડે એટલે આપણે શેષ શોધવાની છે ઇન શોર્ટ ખાલી ક્વેશ્ચનનો રિપ્રેઝેન્ટેશન ડિફરન્ટ છે કે ભાઈ કઈ નાનામાં નાની સંખ્યા ચાર હજાર ત્રણસો સુડતાલીસમાંથી બાદ કરી તો એકસો પંચાવન વડે વિભાજ્ય થાય એટલે આપણે ચાર હજાર ત્રણસો સુડતાલીસ ને શું કરવું પડશે એકસો ને પંચાવન વડે ભાંગી નાખવાનું અને શેષ શોધવાની છે જેમ શેષ શોધીએ આપણે શેષ જો બાદ કરી નાખીએ વિભાજનમાંથી તો તે ચોક્કસ ભાજક વડે ભાંગી શકાય તો આને ભાંગ આપણે ડાયરેક્ટ ડિવાઈડ કરવા જઈએ તો તમે જુઓ કે એકસો પંચાવન છે

એકસો પચાસમાં જો હું આઠ ગુણાવું જો એકસો પચાસમાં ચેક કરીએ કે આઠ પચાસ ચાલીસ વધી ગઈ ચાર આઠ પચાસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ વધી ગઈ ચાર આઠ એક આઠ ને ચાર બાર એટલે શેષ અહીંયા મળી ગઈ આપણે સાત એટલે એનો મતલબ શું થયો કે જો સાત આપણે બાદ કરી દઈએ આમાંથી ફોર થ્રી ફોર સેવનમાંથી આપણે સાત બાદ કરી દઈએ તો જે સંખ્યા મળશે ફોર થ્રી ફોર ઝીરો તેને આપણે એકસો પંચાવન વડે ચોક્કસ ભાંગી શકશું એટલે સમજીને કરજો છોકરાઓ વ્યવસ્થિત રીતે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કીધું છે આપણે કે આઠ હજાર ચારસો પિસ્તાલીસમાં શું ઉમેરીએ જો અહીંયા બાદ કરવાનું હતું તો શેષ શોધથી બાદ કરવા માટે શું છે શેષ હવે આ પ્રશ્નમાં નવું શું છે ઉમેરવું છે આઠ હજાર ચારસો પિસ્તાલીસ માં ભાઈ આપણે ઉમેરીએ શું જેથી કરીને તે ચોક્કસ રીતે સાત વડે શકાય એટલે ક્વેશ્ચન શું છે તો કે સત્તરમાં હું શું શું ઉમેરું ઉમેરું હું ઉમેરવા માટે રકમ છે જેથી પાંચ વડે ભાંગી શકાય તો તમારે શું કરવાનું ભાજપ અને શેષનો તફાવત ભાજપ માંથી શેષ બાદ કરી નાખો એટલે મળશે ત્રણ જો ત્રણ ઉમેરી દેવામાં આવે ત્રણ છે તે સત્તરમાં ઉમેરી દઈએ આપણે મળશે વીસ તો વીસ ને આપણે પાંચ ભાંગી રાઈટ સિમ્પલ તો આ ખાસ ધ્યાન રાખજો બે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્ઝામમાં પૂછાઈ શકે છે તો અહીંયા આપણા ક્વેશ્ચન એ જ છે કે ભાઈ કઈ નાનામાં નાની સંખ્યા આઠ હજાર ચારસો માં ઉમેરી તો સાત વડે ભાંગી શકાય ઓકે તો આઠ હજાર ચારસો પિસ્તાલીસ ને પહેલાં સાત વડે ભાંગી નાખો પરફેક્ટલી સાત એક સાત અને ચૌદ વત દુ ચૌદ તો બિલકુલ ઝીરો થઈ ગયો અહીંયા ઉપરથી ચાર લઈ આવીએ છીએ નીચે પણ ચારને આપણે સાત વડે ભાંગી શકશું નહીં એટલે ઉપરથી પાંચ લઈ આવો આપણે નીચે પણ ઉપરથી પાંચ તમે ક્યારે લઈ આવી શકો જ્યારે અહીંયા ઝીરો મૂકો ત્યારે અને ઉપરથી હવે પાંચ નીચે આવશે એટલે સાત છક બેતાલીસ એટલે શેષ મળી તમને અહીંયા શું ત્રણ પણ શેષ તો કેના માટે છે બાદ કરવા જો બાદ કરવાનું કીધું હોત તો ત્રણ જવાબ આવી જાય તમારો કે ત્રણ બાદ કરી નાખો ભાઈ તો તમારો જવાબ થાય ત્રણ એમ કીધું હોત કે આઠ હજાર ચારસો પિસ્તાલીસ માંથી શું બાદ કરીએ તો તેને સાત વડે ભાંગી શકાય તો તમારો જવાબ થઈ જાય ત્રણ પણ આપણે કીધું છે શું ઉમેરવું છે તો ઉમેરવા ઉમેરવા માટે શું કરશે આપણે તો કે ભાજક અને શેષનો તફાવત ત્રણ માઇનસ સાત સોરી ત્રણ સાત માઇનસ ત્રણ એટલે કે ચાર ચાર આપણે એમાં ઉમેરી દેશું આઠ હજાર ચારસો પિસ્તાલીસમાં જો ચાર ઉમેરી દઈએ તો તેને સાત વડે પરફેક્ટ ભાંગી શકાશે સમજો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જે આપણે આ જ પ્રકારનો છે એક સાત પાંચસો સાહીઠની નજીકની સંખ્યા શોધો કે જેને સત્તર વડે વિભાજ્ય હોય સાત હજાર પાંચસો સાહીઠની નજીકની સંખ્યા જોઈએ છે છોકરાઓ આ ક્વેશ્ચન કઈ રીતે છે મેં અહીંયા નાનો ક્વેશ્ચન એક રાખ્યો છે તમને દરેક ક્વેશ્ચન સરસ રીતે સમજાઈ જાય એટલા માટે જ કે સત્તરની નજીકની સંખ્યા જોઈ છે કે જેને પાંચ વડે ભાંગી શકીએ ફોર એક્ઝામ્પલ તો નાની સંખ્યા છે તો તમે પ્રેક્ટિકલી એમને વિચારી શકો કે એક તો પંદરને ભાંગી શકીએ પાંચથી અને આમ બાજુ વીસ ને ભાંગી શકીએ પાંચથી તો નજીકની કઈ કહેવાય સત્તર થી તો નજીકની પાંચ પંદર કહેવાય ને સત્તરની નજીક કઈ કહેવાય પંદર બટ ઓબિયસ છે નાની સંખ્યા છે તો તમે આ રીતે કરી શકો ફટાફટ થઈ જશે મોટી સંખ્યા આપેલી હોય તો તેનું આપણે જોઈએ છીએ બાદ કરવા માટે ત્રણ બાદ કેટલું કરવું પડે બે તો બાદ કરીને જવાબ દેવાનો તમારે સત્તર માંથી બે બાદ કરીને તમારો જવાબ આવી જશે પંદર એટલે કે સત્તર ની નજીકની સંખ્યા પંદર છે કે જેને તમે પાંચ વડે પરફેક્ટ ભાંગી શકશો તો તે જ વસ્તુ અહીંયા જોવાની છે કે સાત પાંચસો સાહીઠ ની નજીકની સંખ્યા જોઈ છે એટલે બાદ કરવા માટે અને ઉમેરવા માટે બેય સંખ્યા આપણે શોધીશું સત્તર ચોક અડસઠ ફરી પાછું સત્તર ચોખવું અડસઠ ફરી પાછું સત્તર ચોકું અડસઠ એટલે શેષ મળે છે બાર હવે જો શેષ એટલે બાદ કરવાની સંખ્યા અને ઉમેરવાની સંખ્યા એટલે સત્તર માઇનસ બાર એટલે પાંચ ઉમેરતા ચોક્કસ તમારી જે સંખ્યા છે તેમાં તે સંખ્યા ઉમેરીને જવાબ દઈ દેવાનો કે સાત હજાર પાંચસો ને તમે સત્તર વડે ચોક્કસ ભાંગી શકશો જે સાત હજાર પાંચસો ની

બે ચાર છ અથવા આઠ હોય એકમ સ્થાન એટલે જમણી બાજુની પહેલી સંખ્યા જમણી બાજુની જો પહેલી સંખ્યા એટલે યુનિટ પ્લેસ એટલે કે એકમ સ્થાન ઉપર જીરો બે ચાર છ અથવા આઠ હોય તો તેને બે વડે ભાંગી શકાય કોઈ પણ સંખ્યાને ત્રણ વડે ક્યારે ભાંગી શકાય જ્યારે બધા આંકડાનો સરવાળો ત્રણ વડે ભાંગી શકાય એટલે કે સાત ત્રણ પાંચ ત્રણ કોઈ આ સંખ્યા છે તો એ સંખ્યાને ત્રણ વડે ભાંગી શકશે આપણે તો જોવાનું કેવી રીતે બધાનો આંકડાનો ટોટલ બધા આંકડાનો જો સરવાળો ત્રણ વડે ભાંગી શકાય સિમ્પલ સાત ને ત્રણ દસ દસ ને પાંચ પંદર ને ત્રણ અઢાર તો બધાનો ટોટલ મળી ગયો અઢાર અઢારને આપણે ત્રણ વડે ભાંગી શકશું તો કે યસ તો આ સંખ્યાને પણ ત્રણ વડે ભાંગી શકાશે એટલે આ કોઈ પણ સંખ્યા આપેલી હોય તેને પર્ટિક્યુલર સંખ્યા વડે ભાંગી શકાશે કે નહીં તેની તમારે ડિવિઝિબિલિટી ચેક કરવી હોય તો આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવા પડે છોકરાઓ નેક્સ્ટ છે કોઈ પણ સંખ્યાને ચાર વડે ક્યારે ભાંગી શકાય જ્યારે કોઈ બી સંખ્યા આપેલી હોય તેના છેલ્લા બે આંકડા ને જો તમે ચાર વડે ભાંગી શકો અથવા તો છેલ્લા બે આંકડા ઝીરો હોય જેમ કે ટુ સેવન થ્રી ટુ ફોર તો આ સંખ્યાને ચાર વડે આપણે ભાંગી શકશી તો આખી સંખ્યાને ચેક કરવાની જરૂર નથી એક્ઝામમાં ક્વેશ્ચનો કઈ રીતે પૂછાતા હોય છે કે આ રીતે તમને સંખ્યા આપેલી હોય ઓપ્શન એ ઓપ્શન બી સિક્સ થ્રી ફાઈવ થ્રી વન ઓપ્શન સી સેવન સિક્સ ટુ ફોર થ્રી એમ કીધું હોય કે નીચેનામાંથી કઈ સંખ્યાને તમે ચાર વડે ચોક્કસ ભાંગી શકશો નીચેનામાંથી કઈ સંખ્યાને ચાર વડે ચોક્કસ ભાંગી શકશો તો એક એકને તમે ચેક કરવા જાઓ તો તો બહુ બધો સમય વઈ જશે એટલો સમય તમારી પાસે એક્ઝામમાં હોય નહીં તો છેલ્લા ખાલી બે આંકડા ચેક કરી લેવાના અને છેલ્લા બે આંકડા છે કે ચોવીસ જેને આપણે ચાર વડે ભાંગી શકશી તો ઓપ્શન એને ચોક્કસ ચાર વડે ભાંગી શકાશે ઓપ્શન બી અને ઓપ્શન સીને ભાંગી શકાશે નહીં અથવા તો છેલ્લા બે આંકડા ઝીરો હોય જેમ કે સિક્સ એટલે ઝીરો ઝીરો તો આને પણ ઝીરો હોય અથવા તો કોઈ પણ સંખ્યા કે જેના એકમ સ્થાન ઉપર પાંચ હોય તો તેને પાંચ વડે ભાંગી શકાય છ વડે કોઈ પણ સંખ્યાને છ વડે ક્યારે ભાંગી શકાશે તો છ ના બે ફેક્ટર એટલે તંદુ છ કોઈ પણ સંખ્યાને ત્રણ તેમજ બે બંને વડે જો ભાંગી શકાય જેમ કે સિક્સ થ્રી ફાઈવ ફોર ફોર એક્ઝામ્પલ આ એક સંખ્યા છે અને આપણે છ વડે ભાંગી શકશું તો જુઓ એકમ સ્થાન ઉપર ચાર છે એટલે બે વડે ચોક્કસ ભાંગી શકાશે એકમ સ્થાન ઉપર ચાર છે એટલે ત્રણ વડે ચેક કરો ત્રણની ટેકનિક શું હતી બધાનો ટોટલ છ ને ત્રણ નવ ને પાંચ ચૌદ ને ચાર અઢાર અઢાર ને ત્રણ વડે ભાંગી શકાય છે એટલે આ સંખ્યાને ત્રણ વડે પણ ભાંગી શકાશે એનો મતલબ શું થયો જે આ સંખ્યા છે તેને બે તેમજ ત્રણ બંને વડે વડે ભાંગી ભાંગી શકાય છે એટલા માટે તેને પણ ખાસ રાખજો છોકરાઓ નેક્સ્ટ જોઈએ આપણે કોઈ પણ સંખ્યાને સાત વડે ક્યારે ભાંગી શકાય બહુ જ ઇમ્પોર્ટન્ટ સાતની ટેકનિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોઈ બી સંખ્યા આપેલી હોય એને સાત વડે ક્યારે ભાંગી શકાય તો જો કોઈ પણ સંખ્યા તમને એક્ઝામમાં આપેલી હોય કોઈ બી સંખ્યા જેમ કે ફોર એક્ઝામ્પલ નાઇન થ્રી એટલે આપેલું છે તમને અને સાત વડે ભાંગી શકાશે કે નહીં તો તેના માટે તમારે શું કરવાનું જે છેલ્લો આંકડો છે તેના ડબલ આઠ ના ડબલ કેટલા થશે સોળ સોળ ને તમે ત્રાણું માંથી બાદ કરી દો સોળ ને ત્રાણું માંથી બાદ કરી દો એટલે સિત્તોતેર મળશે સિત્તોતેરને તમે સાત વડે ભાંગી શકો છો તો કે યસ તો આખી સંખ્યાને સાત વડે ભાંગી શકશો એટલે શું તો કે સંખ્યાનો છેલ્લા આંકડાનો બમણો બાકીના જે આગલા આંકડા હોય તેમાંથી બાદ કરી અને જો સાત વડે ભાંગી શકાય તો તેને સંખ્યાને પણ સાત વડે ભાંગી શકાશે આઠ માટે સેમ આપણે જે કરેલું હતું ચારમાં તેવું જ ચારમાં આપણે શું જોયું હતું છેલ્લા બે આંકડા આઠ વડે વિભાજ્ય ક્યારે થશે છેલ્લા ત્રણ આંકડા ને ભાંગી શકો તો જેમ કે ટુ થ્રી ટુ ફાઈવ સિક્સ અને આઠ વડે ભાંગી શકીએ તો કે યસ કારણ કે બસો છપ્પનને આપણે આઠ વડે ભાંગી શકીએ આઠ તેરી ચોવીસ ને આઠ દુ સોળ કોઈ પણ મોટી સંખ્યા આપી હોય તમને ધીસ તો આખી લાઈક કરવા ના જવું પડે છેલ્લા આંકડાને ખાલી ચેક કરી લેવાનો ભાંગી શકીએ છીએ કે હા તો તો તા અને વડે ભાંગી શકાશે અથવા છેલ્લા ત્રણ આંકડા ઝીરો હોય ત્રણ આંકડા હોય તો પણ તેને આઠ વડે ભાંગી શકાય ખાસ સમજો છેલ્લા ત્રણ આંકડા જોવાના કે છેલ્લા ત્રણ આંકડાને જો તમે આઠ વડે ભાંગી શકો તો આખી સંખ્યાને પણ આઠ વડે ભાંગી શકશો નેક્સ્ટ કીધું છે કોઈ પણ સંખ્યાને નવ વડે ક્યારે ભાંગી શકાય તો નવમાં સેમ ત્રણ ની જેમ જ બધા આંકડાનો ટોટલ બધા આંકડાનો ટોટલ જો સાત ને ત્રણ દસ ને પાંચ પંદર ને ચાર ઓગણીસ તો અહીંયા આપણે એક સંખ્યા ઘટાડું છું તો સાત ને ત્રણ દસ દસ ને પાંચ પંદર ને તન આપણે નવ વડે ભાંગી શકીએ છીએ તો આખી સંખ્યાને આપણે નવ વડે ભાંગી શકશું નેક્સ્ટ જોઈએ છીએ આપણે તમે લખતા જ ભાઈ આ વસ્તુઓ અહીંયા તમે વિડીયો પૂજ કરીને બધી વસ્તુ મસ્ત રીતે નોટડાઉન કરી લેજો બુકમાં નેક્સ્ટ છે દસ વડે

એકી સ્થાન ઉપર જે આંકડા છે તેનો ટોટલ સાત ને છ તેર ને ચાર સત્તર એમાંથી બેકી સ્થાન ઉપર જે આંકડા છે તેનો સરવાળો સાત ને ચાર અગિયાર ને છ સત્તર ઝીરો હોય કા તો અગિયાર ના ગુણાકારમાં હોય તો તેને અગિયાર વડે ભાંગી શકાય એકી સ્થાન પરના આંકડા જોજો એકી આંકડા ને બેકી આંકડા નથી લખેલું એકી સ્થાન પરના આંકડાનો સરવાળો અને બેકી સ્થાન પરના આંકડાનો સરવાળાનો તફાવત ઝીરો હોય અથવા અગિયાર હોય

બઉતેરના બે ફેક્ટર આઠ નવા બહુતેર હવે તમારી પાસે આઠની ટેકનિક સંખ્યા હોય જેમ કીધું કે એકસો બત્રીસ વડે નીચેનામાંથી કઈ સંખ્યાને ભાંગી શકાશે તો એકસો બત્રીસના ફેક્ટર કરી નાખો બાર ગુણ્યા અગિયાર અગિયારની ટેકનિક તમારી સામે જ છે બારમાં તમે શું કરો બારના પાછા ફેક્ટર કરી નાખો ત્રણ અને ચાર એનો મતલબ શું થયો કે જે ઓપ્શનમાં ત્રણ ચાર અને આ બધા વડે ભાંગી શકાય તેને વડે પણ પણ ભાંગી કોઈ મોટી સંખ્યા આપી હોય તો તેના ફેક્ટર કરી અને તેને ચેક કરી લેવાનું તે ખાસ રાખજો છોકરાઓ ઘણી વાર જરૂર પડે છે આ વસ્તુની તો આજ માટે આપણે આજના સેશનમાં દરેક બેઝિક વસ્તુ આપણે કમ્પ્લીટ કવર કરેલી છે અને બહુ સરસ રીતે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત નોટડાઉન કરી લેજો કોઈનું મેથ્સનું લેવલ થોડું નબળું હોય વિડીયોને પાછો પ્લેબેક પણ કરી લેજો અત્યારે તમારો સમય છે વર્ક કરવાનો અત્યારે ખેંચી લેવાનો વર્ક સિમ્પલ તો તમે એક્ઝામમાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો આપણે આનો સેશન ટુ જોઈએ તે પહેલાં આ સેશનને કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે એટલે કમ્પ્લીટ તમારા માઇન્ડમાં સેટ કરી લેજો આનો ઘણો બધો ખરો ફાયદો તમને આગળના અન્ય ચેપ્ટરમાં પણ થશે થેન્ક યુ